સ્મિમર હોસ્પિટલ અને મસ્કતી હોસ્પિટલ ખાતે આરોગ્ય સેવા સાથે જોડાયેલા નર્સિંગ સ્ટાફ દ્વારા પોતાની પડતર માંગણીઓ લાંબા સમય પછી પણ નહીં સંતોષાતી હોવાથી વિરોધ પ્રદર્શન કરીને સરકાર સમક્ષ પોતાને મળતા લાભો વિશે માંગ કરી હતી. સુરત શહેરમાં નર્સિંગ કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં શહેરના 500 નર્સિંગ કર્મચારીઓ જોડાયા છે. મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મિમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓનો વિરોધ કરી રહ્યા છે. કર્મચારીઓ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર અને કોલેજ ડીનને આવેદન આપવામાં આવ્યું હતું અને પોતાની પડતર માંગણી સંતોષવા માંગ કરી હતી. નર્સિંગ સ્ટાફ દ્વારા પોતાની મુખ્ય માંગોમાં તાત્કાલિક સ્ટાફની ભરતી કરવામાં આવે, નર્સિંગ અલાઉન્સ ચાલુ કરવામાં આવે જે અન્ય તમામ ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગરપાલિકાના નિયમ મુજબ આપવામાં આવે એવી માંગ પણ દોહરાવાઈ હતી. યુનિફોર્મ અલાઉન્સમાં વધારો કરવામાં આવે એવી પણ માંગ કરાઈ હતી. સાથે જ વોશિંગ અલાઉન્સમાં વધારો કરવામાં આવે એવી માંગ પણ કરાઈ હતી. અમારો મુખ્ય મુદ્દો એ છે કે નર્સિંગ સ્ટાફની વહેલીમાં વહેલી તકે ભરતી થવી જોઈએ. નર્સિંગ એલાઉન્સની જે માંગણીઓ છે અમારી ઘણા વખતથી, એ અમારી સંતોષાવી જોઈએ અને સમયસરમાં અમારી બધી માંગણીઓ પૂરી થઈ જાય, એ જ અમારો મેઇન મુદ્દો છે. એક તો સ્ટાફ, જે ઓછો સ્ટાફ છે અમારી પાસે, સ્ટાફની વહેલામાં તકે ભરતી થવી જોઈએ. તમને બધાને ખબર હશે કે કોરોના દરમિયાન પણ નર્સિંગ સ્ટાફ એક નિસ્વાર્થપણે દર્દીઓની કોરોનામાં સેવા કરેલ છે અને હાલમાં પણ સેવા કરી રહ્યો છે. એ એક સ્ટાફ 30-40 પેશન્ટ વચ્ચે કામ કરી રહ્યો છે. તેમ છતાં નર્સિંગ એલાઉન્સની માંગણી જે અમારી ઘણા વર્ષોથી છે, હજુ સુધી એ માંગણીઓ અમારી પૂરી થયેલ નથી. બરાબર છે, રાજ્ય સરકાર દ્વારા 3,000 રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળવામાં આવે છે, તેમજ અમને સુરત મહાનગરપાલિકાના કર્મચારી નર્સિસોને ફક્ત 500 રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળે છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ દ્વારા સ્મિમેર હોસ્પિટલમાં ભગવાન શ્રીરામના નારા લગાવીને અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા છે. ભગવાન વહીવટ કરનારા સૌને સદબુદ્ધિ આપે તેવા હેતુથી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનોખા વિરોધની સાથે કર્મચારીઓ દ્વારા આવેદનપત્રમાં પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી છે.